આનંદ જોવા મળ્યો હતો અને આજે બપોર બાદ હિંમતનગર પ્રાંતિત તલોદ શામળાજીમાં આવેલા સ્ટોપેજ ઉપર બપોર બાદ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા નવા રૂપાંતરિત આસરવા ઉદયપુર લાઇન પર પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે, જેનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી આસરવા અને ઉદયપુર શહેર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તો ટ્રેન ચાલુ થવાને લઈને લોકોમાં આનંદ છવાયો છે. તો આજે બપોરથી જ ટ્રેન માટે બુકિંગ શરૂ થઈ ગયું હતું. તો ટ્રેન નંબર 09477 આસરવા ઉદયપુર સિટી એક્સપ્રેસ સ્પેશિયલ, વન વે ટ્રેન નંબર 09477 આસરવા ઉદયપુર સિટી એક્સપ્રેસ આસરવાથી સાંજે 6 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12 કલાકે ઉદયપુર શહેર પહોંચશે. માર્ગમાં વચ્ચે ટ્રેન સરદારગ્રામ, નરોડા, નાંદોલ, દેગામ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામરાજી રોડ, બિચ્છીવાડા, ડુંગરપુર, ઋષભદેવ રોડ, સેમરી, જયસંબંદ રોડ, જાવર અને ઉમરા સ્ટેશન ઉભી રહેશે. આ ટ્રેનમાં 2 ટાયર એસી, 3 ટાયર એસી સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ઉદ્ઘાટન ટ્રેન નંબર 09609 ઉદયપુર શહેર આસરવા એક્સપ્રેસ સ્પેશિયલ, વન વે ટ્રેન નંબર 09609 ઉદયપુર સિટી આસરવા એક્સપ્રેસ ઉદયપુર શહેરથી સાંજે 6 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:20 કલાકે આસરવા પહોંચશે. દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4 તેમજ પ્રાંતિજ નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. તેમજ આવનાર આપનું નવું વર્ષ શુભદાયી, લાભદાયી અને નિરોગી બને તેવી પ્રભુને મારી પ્રાર્થના. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સહાતે હું, તારો કી બરાતે હું, દૂરી કી ના બાતે હું, સબકો યહી દેતી સંદેશા. દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢી દીપાવલી આઈ રહી. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સહાતે હું, તારો કી બરાતે હું, દૂરી કી ના બાતે હું, બસ મુલાકાતે. સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી ગણેશ ટીવીના માધ્યમથી આજે સર્વે જાતિ ધર્મના લોકોને આવનાર નવા વર્ષનું એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું. સાથે થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો સર્જન ફાઉન્ડેશન 2001થી પ્રાંતિજ અને સાબરકાંઠા જિલ્લામાં કામગીરી કરે છે. પ્રાંતિજમાં શરૂઆતમાં અમે શિક્ષણમાં કામગીરી ચાલુ કરી, એના પછી આરોગ્યમાં પણ અમે કામગીરી કરીએ છીએ અને બહેનોના એટલે કે મહિલા વિકાસની પણ અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં અમે જો વાત કરીએ તો શિક્ષણમાં અમે પ્રાથમિક શાળાઓમાં લગભગ 15 વર્ષ સુધી બાળકોને મોટિવેશન માટે બધી અલગ અલગ એક્ટિવિટી કરી. પ્રાંતિજમાં મહિલાના વિકાસ માટે અમે એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર અહીંયા શરૂ કરેલ છે, જ્યાં બહેનોને પગભર થવાના હેતુસર વિવિધ તાલીમો જેવી કે શ્રીમંત તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ, આવી બધી તાલીમો આપી અને બહેનોને પગભર થવા માટેના પ્રયત્નો કરીએ છીએ. એ સિવાય અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આંખની જે પણ દર્દીઓ છે, નેત્રના જે દર્દીઓ, એમના માટે અમે
નેત્રનિદાન કેમ્પ કરીએ છીએ, એટલે કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં અમે લગભગ 22-25 કેમ્પ વિના મૂલ્યે કરીએ છીએ. આ કેમ્પ સિવાય પણ અમે અમારું જે પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે આજુબાજુના ગામડાના જેટલા પણ નેત્રને લગતી બીમારીઓના જે વ્યક્તિઓ દર્દીઓ જે છે એમને લાભ મળી રહે એ માટે પ્રાંતિજ કાર્ડ ખાતે અમે દર રવિવારે 9-12ના સમય દરમિયાન આંખની તપાસ માટેનું એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં ફક્ત 40 રૂપિયાના રાહત દરે અમે અહીંયા આંખની તપાસ કરીએ છીએ. રાહત દરે ચશ્મા પણ આપીએ છીએ અને જો મોતિયાના દર્દી નીકળે તો એમનું ઓપરેશન પણ અમે વિનામૂલ્યે કરાવી આપીએ છીએ. આ એક પ્રાંતિજ સાબરકાંઠા અને અરવલ્લીની મેં વાત કરી. આ બધા કામગીરી માટે જે અમારા પ્રેરણારૂપ જે છે સર્જન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાલચંદ્રભાઈ આરસા, જેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજની કામગીરી તો સરસ ચાલે છે, સિવાય પણ અમારું સિહોલી ગાંધીનગર જિલ્લામાં એક સેન્ટર ચાલે છે. ત્યાં બાળકો 11-15 વર્ષ સુધીના બાળકોને અમે શિક્ષણ આપીએ છીએ. એ સિવાય રામપુર વડલા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ત્યાં અમારું ITI ચાલે છે, એમાં બાળકોને અમે વિવિધ પ્રકારની ત્યાં તાલીમો આપી પ્લેસમેન્ટ એટલે કે એ લોકોને જોબ સુધીની પણ અમે વ્યવસ્થા કરી દીધી. બંને જગ્યાએ બાળક પાસેથી રહેવા જમવા અને શિક્ષણ માટે અમે એક પણ રૂપિયો ફી લેતા નથી અને ત્યાં બાળકને પગભર જોવા માટે આખી અમારી સંસ્થા સાથે કામગીરી ચલાવીએ છીએ. પાલનપુર અમારું એક સેન્ટર ચાલે છે, ત્યાં પણ અમે આ રીતે IT એટલે કે કોમ્પ્યુટરને લગતા કોર્સિસ ત્યાં ચલાવીએ છીએ. છેલ્લે ફરી એક વખત આવનારું નવું વર્ષ એટલે કે 2078નું આપણું જે વિક્રમ સંવતનું જે વર્ષ છે, દરેક જાતિ ધર્મના લોકોને બધી જ રીતે ધન ધાન્ય ઐશ્વર્ય બધી રીતે સુખરૂપ નીવડે સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને દરેકને નવા વર્ષના એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય, હાલ રાજ્ય કક્ષાના મંત્રી. મિત્રો, આવનારું નવું વર્ષ દિવાળી અને નવું વર્ષ આપના માટે સર્વના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેને મારા રામ રામ. મિત્રો, આપના બધાના વિશ્વાસથી છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે ત્યારે તમે બધા જે ભારતીય જનતા પાર્ટી ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો ગુજરાતમાં ને આખા દેશમાં લહેરાયો અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે મારી આપ સર્વને અપીલ કે આપણા લાડીલા વડાપ્રધાન માનને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં, અમારા ગુજરાત રાજ્યના માનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પટેલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ગુજરાતમાં લહેરાય અને વધુમાં વધુ સીટો વિજય બને એ જે ભેટતા ભારતવાસ જય વંદે માતરમ. करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा, प्यार की सौगाते हो तारों की बाराते हो दिल की नवाते हो मन से मुलाकाते हो सबको यही देती संदेशा, दीपावली गली गली बन के खुशी छाई रही रोशनी की चादर उड़े दीपावली करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा, प्यार की सौगाते हो तारों की बाराते हो दिल की नवाते हो मन से मुलाकात, रात करे दूर अंधेरा.